Assalamualaikum બાળકો આપણું ધોરણ 5 ધોરણ 5 માં આપણું હિન્દી એ પાઠ બીજો આયા છે હિન્દી માં ગિનતી એટલે ગણતરી જે તમે ગણિતની અંદર 1 થી 100 સુધીની ગણતરી શીખ્યા એને હિન્દી માં ગિનતી કહેવાય તો આની અંદર ગિનતી કેવી રીતે છે કે 21 સે 50 પણ કોષ્ટકની અંદર 1 થી 50 સુધીની આપેલી છે જુઓ પાન નંબર ચોપડી માં 9 9 માં 1 થી 20 સુધી છે ને પાન નંબર 10 પર 21 થી 50 સુધીની છે એટલે તમારે આ અંકોને જુઓ પહેલા તો 1 થી 10 સુધી બોલતા શીખવાન છે કે એકડ એકને શું કહેવાય 1 2 3 4 5 6 7 8 9 અને 10 ફરી 10 પછી બેકડા 11 શું કહેવાય 11 12 13 14 15 16 17 ફરી 18 ને 18 19 અને 20 આવી રીતે 20 સુધી 1 થી 20 સુધીની આપણી ગિનતી બરાબર અને પાછળ 20 પછી 21 22 23 24 એવી રીતે 1 થી 50 સુધીની ગિનતી આપેલી છે તો આપણે તમારે ચોપડીની અંદર પાન નંબર 9 માં જુઓ ભણીએ સમજીએ ઓર લખીએ તો કોષ્ટકની અંદર ચોપડીમાં તમારે પૂરવાનું છે કે આ 1 થી 10 સુધીના અંક આલે છે એને લખવાના છે ખાનામાં બાજુમાં જે ખાનું આપેલું છે ને એની અંદર અને અંકને શબ્દોમાં પણ લખવાના છે તો શબ્દોમાં લખ્યા છે એની બાજુમાં ખાનું ખાલી છે તો એની અંદર તમારે 1 થી 10 એવી રીતે ગિનતી અંક અને શબ્દમાં લખી લેવાની ફરી 10 પછી 11 12 બરાબર એવી રીતે 11 થી 20 સુધીની ગિનતી ચોપડીમાં પૂરવાની છે ફરી 20 પછી શું આવે 21 તો 21 થી કેટલા 30 સુધી 21 થી 30 અને ફરી 21 થી 50 સુધીની આપણી આખી કોષ્ટકની અંદર ગિનતી આપેલી છે બરાબર તો આ ગિનતી તમારે અંકમાં પણ લખવાની છે અને શબ્દોમાં એ તમારે અંકની બાજુમાં ખાનું ખાલી છે એમાં અંકમાં લખી લેવાનું અને શબ્દમાં ખાનું ખાલી છે એમાં શબ્દમાં લખી લેવાનું આવી રીતે તમારે 1 થી 50 સુધીની ગિનતી ચોપડીની અંદર લખી લેવાની છે ફરી જુઓ પાન નંબર 10 તો પાન નંબર 10 માં ચિત્ર આપેલું છે ચિત્રની અંદર અંક લખેલા છે એ ચિત્ર કાચબાનું છે અને કછુઆ કહેવાય તો ચિત્રની ઉપર સૂચના છે કે 21 સે 50 તક કી ગિનતી સે ક્રમિક મિલાકર ચિત્ર બનાઈએ એટલે તમારે કઈથી અંક અંકને ક્યાંથી જોડવાનું છે 21 થી તો 21 થી 50 સુધી તમારે પેન્સિલ વડે ચોપડીની અંદર અંક જોડવાના છે અને કાચબાનું ચિત્ર બનાવવાનું છે ફરી જુઓ નીચે અભ્યાસ એવું લખેલું છે પાન નંબર 11 પર અભ્યાસ એવું લખ્યું સ્વાધ્યાય સોરી સ્વાધ્યાય એવું લખ્યું છે અને નીચે સૂચના છે કે અંકો મેં લખીએ તો 22 એટલે 22 લખવાના 29 એટલે 29 લખવાના એ હિન્દીમાં અંક લખવાના છે આવી રીતે 48 44 37 25 31 50 46 28 33 અને 42 આવા જો શબ્દોમાં અંક આલેલા છે એને બાજુમાં ખાલી જગ્યા આપી છે એમની અંદર તમારે હિન્દીમાં અંક લેખન કરવાનું છે આટલું તમારે ચોપડીની અંદર પૂરી લેવાનું બેટા આટલું પૂરાઈ જાય એટલે પાછળ જુઓ પાછળ એવું છે પાન નંબર આપણું કયું 12 તો પાન નંબર 12 માં ચોપડીમાં જોડકા આપેલા છે તો જોડકામાં લખ્યું છે કે સહી જોડ મિલાઈએ તો 41 45 48 26 અને 49 અને અહીંયા બાજુમાં શબ્દોમાં લખેલું છે એને તમારે જોડકાને જોડી લેવાનું છે આટલું ચોપડીમાં પૂરી લેવાનું બેટા આપણે આજે આટલું અહીંયા સુધી શીખીશું એ તમારે પાઠ 2 માં મેં તમને આ ગિનતીમાં જે પણ સમજૂતી આપી એ દ્વારા તમારે ચોપડી પૂરી લેવાનું બેટા આટલું ચોપડીમાં પૂરું થાય એટલે ફરી ફરી ક્લિયરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં શીખીશું ચલો બસ.